દેશના પ્રધાનમંત્રીનું અપમાન કર્યું, એટલે આ દેશના બંધારણનું અપમાન કર્યું છે. જ્યારે જ્યારે એમણે તક મળી ત્યારે નરેન્દ્રભાઈને અનેક કોંગ્રેસના નેતાઓ કે વિપક્ષી નેતાઓ ગાળો આપી છે કે જે ગાળો આપણે સામાન્ય પણે બોલી પણ ના શકીએ. અમરેલી બેઠક અને આણંદ બેઠક થી ભરતસિંહ સોલંકી આગળ છે. ચાર બેઠક દાહોદ બેઠક પરથી કોંગ્રેસના બાબુભાઈ કટારા આગળ થયા છે. અશોકભાઈ તમારા માટે સમાચાર સ્મિત માટે આવવા માંડ્યા છે. ભરતસિંહ સોલંકી આગળ છે, ચાર બેઠકો પર કોંગ્રેસ આગળ છે, બીજી છ બેઠક આવશે. તમે જોજો બીજી છ બેઠક આવશે. આપણે આશા રાખીએ તમારા બંનેની અંદર સ્પર્ધા ચાલે. અમારા દર્શકોને છેક સુધી એક પક્ષી હોવું જ ના જોવે, છેક સુધી આગળ પાછળ જો તો જ ઉત્તેજના છે ને લોકશાહી મહાનતા. તો આણંદ બેઠક ઉપરથી ભરતસિંહ સોલંકી જે પ્રદેશ પ્રમુખ હતા એ આગળ છે. કેન્દ્રીય મંત્રી પણ ભૂતકાળમાં રહી ચૂક્યા છે બાબુભાઈ કટારા દાહોદ બેઠક પરથી આગળ છે. અને ભરૂચમાં શેરખાન પઠાણ એ પણ અત્યારે આગળ થયા છે. એ રીતે યુપીએ 100 ઉપર હતી, અત્યારે 83 પર આગળ છે, એની પીછે હડતી છે. અશોકભાઈ એ પણ વાત છે. અશોકભાઈ આપની પ્રતિક્રિયા અત્યારના કોંગ્રેસ, ના 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 તમારે તો ઘણા સારા